त्यार पछी आपणे जोशुं के अहींया तमने पांच मित्रों एक दुकानमां पासे मणका खरीद्या, तेमांथी दस दस मणकानी केटली माळा अने बने તે કેટલા મણકા છૂટા રહે તે જાણો અને તથા તેના આધારે નીચેના પ્રશ્નના જવાબ લખો. હવે તમને એક કોષ્ટક આપ્યું છે અને નામ મણકા, દસ દસ મણકાની બનતી માળા અને બાકી રહેલા મણકા એટલે કે એકમ, આ દશકને આ એકમ જે જૂથમાં હોય છે એને દશક કહેવામાં આવે છે અને એકલા હોય એને એકમ કહેવાય છે. નમિત, ઉષા, નમન, નરેશ અને નરેન. હવે નમિતના કેટલા છે? 14. તો એક દસકો. પછી અહીંયા એક કેટલા છે? એકમ 4. હવે આપણે જોશું અહીંયા 12 આપેલા છે તો અહીંયા કેટલા લખવાના છે? દસકો 1 અને બાકી રહેલા એકમ 2. અહીંયા દસકા 2 અને અહીંયા બાકી રહેલા 7, દસકા 3, એકમ રહેલો 5, અહીંયા દસકા 3 અને એકમ રહેલો 8. તેના કોષ્ટકના આધારે આપણે શું કરશું? સરવાળા બાદબાકી કરીશું. નમિત પાસે અને ઉષા પાસે થઈને કુલ કેટલા થાય છે? હવે નમિત છે એના કેટલા છે? તો કે છે 14 અને ઉષા પાસે કેટલા છે? 12. તો આપણે શું કરશું? સરવાળો 4, પછી 5 અને 6, 2 ને 2, 1 ને 1, 2. કુલ કેટલા થશે મણકા? 26 મણકા થશે. ત્યાર પછી ઉષા અને નમન પાસે થઈને કુલ કેટલા મણકા થશે? ઉષાના કેટલા છે? 12 અને નમનના 27. 7 પછી 8 ને 9, 2 ને 1, 3, કેટલા થશે? 39. ચલો આ કોષ્ટકના આધારે આપણે શું કરશું? પાછળના પર પ્રશ્ન જોઈ લઈશું. આપણે શું કરશું? હવે તમને શું પાછું? નમન અને નરેશ પાસે થઈને કુલ કેટલા થશે? ચલો આપણે જોઈએ. નમન અને નરેશ, નમનના કેટલા છે? 27 અને શું કીધું છે? નરેશ, નરેશના કેટલા છે? 35. તો આપણે કરશું 27 અને 35. આપણે અહીંયા બાદબાકી કરીશું. 7 માંથી 5 ચાર દે તો કેટલા બધા પડી? 1. 3 ને કેટલા થશે? હવે આપણે એને બાદ કરીને સરવાળો કરી દઈશું. 5 અને 1, 6. કુલ કેટલા થશે? 62. પહેલાં આપણે વધી કરશું અને પછી સરવાળો કરશું. ત્યાર પછી નરેશ અને નરેન પાસે કુલ કેટલા છે? આપણે નરેશ અને નરેનના જોઈ લઈએ. નરેશ પાસે 35 છે અને નરેન પાસે 38 છે. 35 અને 38. આપણે અહીંયા કેવી રીતના કર્યું કે 7 ને 5, 7 સરવાળો એટલે 2 આવ્યા, આ વધી પડી 1. એવી જ રીતના આપણે અહીંયા કરશું 5, 8 પછી 9, 10, 11, 12 અને 13નો તગડો, વધી પડી 1. 3 ને 3, 6, 6 ને 1, 7. ત્યાર પછી નમિત અને નરેન પાસે કુલ કેટલા મણકા છે? ચાલો કોષ્ટકમાં આપણે જોઈએ. નમિત પાસે 14 અને શું કીધું છે? નરેન, નરેન પાસે 28. ચાલો જોઈએ. 14 + 8 પછી 9, 10, 11 ને 12, 12નો બગડો, બધા પડી 1. 3 ને 1, 4, 4 ને 1, 52 થશે. ઉષા પાસે નમિત કરતાં કેટલા મણકા ઓછા છે કરો જોઈએ આપણે. ચાલો આપણે પહેલાં ઉષાના જોઈ લઈએ. ઉષાના કેટલા છે? કે 12 અને નમિતના, નમિતના 14 છે. તો આપણે પહેલાં મોટી સંખ્યા લેશું. અહીંયા આપણે કરશું બાદબાકી. 4 માંથી 2 જવા દે તો 2 અને 1 માંથી 1 જવા દે તો 0. કુલ કેટલા લેશે? 2. ત્યાર પછી નમન પાસે નરેશ કરતાં કેટલા મણકા ઓછા છે? હેલો, નમન પાસે કેટલા છે? 27 અને નરેશ પાસે કેટલા છે જોઈ લઈએ. નરેશ પાસે 35. તો આપણે જોઈ લઈશું કે પહેલાં લખશું 35, ત્યાર પછી નમનના કેટલા છે? નમનના 27. હવે આપણે કરશું દસકાવાળી. આપણે કેટલા કરશું? દસકાવાળી.
पंदर करशो, पंदर में सात बार करो तो आठ नौ दस अगियार बार तेर चौदह ने पंदर, तो छ ने सात, छ सात ने आठ, आठ अदे पड़ी एक, बराबर। आप ले लेशु हवे बी माथी एक बात करो के आवशे एक, कुल एटला अठार थासे। त्यार पछी नरेश पासे नरेन करता केटला मणका छे, तो आपणे एने जोयुं तो के नरेशना केटला छे 35 ने नरेनना 38, 38 ने 35। हवे आठमांथी पांच कर बात करो जोईए, छ सात ने आठ, तो ત્રણ અને ત્રણમાં જીરો એટલે કેટલા આવશે, ત્રણ બાર થશે। નરેન પાસે ઉષા કરતા કેટલા મણકા છે વધારે, હવે અહીં કે શું કીધું છે, ઉષા, ઉષાના કેટલા છે 12 અને આપણે નરેનના કેટલા જ કીધા છે 38, તો આપણે શું કરશું, નરેશ આપણે જો પ્રશ્ન સમજવાનો છે, નરેન પાસે ઉષા કરતા કેટલા મણકા વધારે છે, અહીંયા ઓછા કરવાના હતા, આ બાદ બાકી છે, હવે આવ્યું સરવાળો પાછો, તો આપણે પહેલાં લખશું નરેશના કેટલા છે 38 અને ઉષાના કેટલા છે 12, 12 શું કીધું, મણકા કેટલા વધારે છે, અહીંયા પાછો કરો જોઈ, આપણે અહીંયા બાદ બાકી કરી લઈશું, સરવાળો નહીં થાય, આઠમાંથી બે બાદ કરો જોઈ, આઠ એટલે સાત એટલે છ, હવે ત્રણમાંથી એક બાદ કરો એટલે કેટલા થશે 2, અહીંયા આપણે સરવાળો નહીં કરી બાદ બાકી કરશું, કેટલા થશે 26। હવે નરેશ પાસે, તો નરેશ પાસે કેટલા હતા ચાલો જોઈએ કોષ્ટકમાં, નરેશ પાસે કેટલા છે 35, આપણે લખશું પહેલાં 35, નમિત પાસે કેટલા છે 14, કેટલા તો મણકા વધારે છે, કરો હવે આપણે પાંચમાંથી આપણે શું કરશું, પાંચમાંથી ચાર બાદ કરવાના છે તો કેટલા વધશે 1, અને ત્રણમાંથી એક બાદ કરતો 2, તો કેટલા વધશે 21 મણકા વધારે છે। આવી રીતના તમારે આમાં તમે કોષ્ટકવાળું જે છે એમાં તમે નીચે આવી રીતના લખશો નહીં તો પણ ચાલશે। ચાલો ત્યાર પછી પ્રવૃત્તિ એવી છે આપણે મણકાવાળી, બરાબર છે ને, તો દશક અને એકમ, દશક કેટલા છે 4 અને એકમ કેટલા છે 5 અને કુલ કેટલા થયા 45। ત્યાર પછી તમારે આવશે ગૃહકાર્ય, ગૃહકાર્ય એટલે કે ઘરે કરવાનું થાય, પણ આપણે કરી લઈએ અહીંયા, ચલો આપણે કરી 24 અને 19, તો આપણે શું કરવાનું છે, પહેલાં કરી લઈએ 24 અને 19ની સરવાળો, કરો જોઈ 9 પછી 10, 10 11 12 ને 13, 13નો તગડો, વિદા પડી 1, 2 ને 1 3, 3 ને 1 4। તો હવે તમને અહીંયા પેલું ઉદાહરણ આપ્યું છે કે બાદ બાકી કરીને પછી આપણે શું કરવાનું છે, દોરવાના છે, તો અહીંયા શું કીધું છે 24 છે તો આપણે કેટલા કરવાના છે 2 મણકા આવી રીતના દોરવાના છે। ત્યાર પછી છૂટક કેટલા છે 1 2 3 ને 4, ત્યાર પછી અહીંયા શું કરવાનું છે, એક લીટી કરવાની છે, લીટી કરીને આપણે અહીંયા એક આ રીતના મણકા દોરવાના છે, અને અહીંયા 9ની સંખ્યા આપી છે કે દશક 1 છે ને એકમ કેટલા છે, તો 9, આપણે 1 2 3 4 5 6 7 8 ને 9। ત્યાર પછી અને તો કે છે દશક કેટલા છે 1 2 3 અને 4, આવી રીતના તમારે દશક 4 અને એકમ કેટલા છે 1 2 ને 3 કરવાનું, પહેલાં શું કરવાનું છે, આપણે સરવાળો કરીને વધીવાળો કરવાનો છે, પછી એનું કરવાનું કેટલા છે, અહીંયા દશક તો 2, 2 કર્યા અને એકમ કેટલા હતા 4, ત્યાર પછી આ રકમ જોઈ કે દશક કેટલા છે 1 અને એકમ કેટલા છે 9, ત્યાર પછી જે સરવાળો કરીને જાય છે તો કે એમાં કે દશક કેટલા છે 4, તો અહીંયા 4 કર્યો અને એકમ કેટલા છે એ 3। આવી રીતના તમારે ગૃહ કાર્ય ઘરે કરવાનું છે, આ પેજ છે અને આ પેજ છે, આ ગૃહ કાર્ય તમારે ઘરે કરવાનું છે। નમસ્તે।